कोविड-19 महामारीની દુનિયાના દેશોમાં વર્તાઈ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોક ડ્રિલના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઠકની રાહબરીમાં સમગ્ર જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોક ડ્રિલ યોજાઈ હતી। संभवित कोविड-19 महामारी अन्वय नर्मदा जिला में पीएसए प्लांट ऑक्सीजन कॉन्सन्ट्रेटर मॉकड्रील भाग रूपे भविष्य में दर्दियों ने समयसर सारवार उपलब्ध करावी शकाय तेवा शुभ आशय साथे आरोग्य सुविधाओं आगोतरा आयोजन भाग रूपे जिला पांचे तालुकानी आरोग्य संस्थाओं में मॉकड्रील योजाई थी। मुख्य जिला आरोग्य अधिकारी तरफ थी मड़ेली माहिती अनुसार तालुका दीठ लाइसन अधिकारी जिला पदाधिकारी ने साथ राखी मॉकड्रील हाथ धरी थी। રાજપીપળામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ રાજપીપળા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગરુડેશ્વર ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન્યભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે તિલકવાડા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન તડવી અને જિલ્લા પંચાયત સદસ્ય ભીમસિંહભાઈ તડવી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મંજીભાઈ વસાવા, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે નગરપાલિકાના સદસ્ય ગિરિરાજ ખેર તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્થાનિક સરપંચો તેમજ ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં હેલ્થ સેન્ટરોમાં મોકડ્રીલ કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલી મોકડ્રીલ બાદ મળેલી માહિતી મુજબ જિલ્લામાં 109 આઇસોલેશન બેડ કાર્યરત છે અને જરૂરિયાત ઊભી થાય અંદાજિત 550 બેડ સુધીની સુવિધા વધાવી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું। ઓક્સિજન કોન્સન્ટ્રેટર સપોર્ટેડ આઇસોલેશન 62 બેડ, આઈસીયુ બેડ 26 અને વેન્ટિલેટર બેડ 26 કાર્યરત છે। જિલ્લામાં સંભવિત કોવિડ મહામારીને પહોંચી વળવા તાલીમબદ્ધ 39 ડોક્ટર્સ, 123 નર્સ અને 94 પેરામેડિકલ સ્ટાફ, 7 આયુષ ડોક્ટર્સ, 89 વેન્ટિલેટર સ્ટાફ, 13 પીએસએ પ્લાન્ટનો સ્ટાફ કાર્યરત છે તેમજ ફિમેલ હેલ્થ વર્કર, આંગણવાડી વર્કર, એએનએમ, આશા મળી કુલ 721 કાર્યકરો જિલ્લામાં સક્રિય રીતે કાર્યરત છે। એમ્બ્યુલન્સ બીએલએસ 11, એએલએસ એમ્બ્યુલન્સ 1 કાર્યરત છે તેમજ 4 એમ્બ્યુલન્સ હાલમાં ઉપલબ્ધ છે। જિલ્લામાં આરટીપીસીઆર માટેની કિટ્સ 26,260 જેટલી સ્ટોકમાં ઉપલબ્ધ છે, જેની સામે રોજની ટેસ્ટિંગ કેપેસિટી 2,402, આરએટી કિટ્સ 1,20,176 ઉપલબ્ધ છે તેમજ કોવિડને લગતી તમામ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। અત્રેના જિલ્લામાં કોવિડ-19ને લગતી જરૂરી સાધન સામગ્રી જેવું કે વેન્ટિલેટર 125, ન્યુબિલાઇઝર 33, ઓક્સિમીટર 151, ઓક્સિજન કોન્સન્ટ્રેટર 283, ઓક્સિજન સિલિન્ડર 892, પીએસએ પ્લાન્ટ 11 આવેલા છે। લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ માટે હાલમાં 5 ટેન્ક કાર્યરત છે। મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ નર્મદા જિલ્લાના 34 સેન્ટરોમાં ઉપલબ્ધ છે તેમ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। ચીન, બ્રાઝિલ અને યુએસ જેવા દેશોની અંદર હાલના સંજોગોમાં કોરોનાના કેસો ખૂબ જ વધી રહ્યા છે, એના અનુસંધાને આજે સમગ્ર દેશમાં કોરોનાની તૈયારી અંગેની પ્રિપેરનેસની જે ચકાસણી માટેની મોક ડ્રિલ રાખવામાં આવેલ છે। સમગ્ર દેશની સાથે આપણા રાજ્યમાં, ગુજરાતમાં, આપણા જિલ્લા નર્મદા જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કુલ 28, સામૂહિક આરોગ્ય કેન્દ્રો કુલ 5 અને એસડીએચ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ જિલ્લાના મહાનુભાવો, વીઆઈપી પદાધિકારીઓ દ્વારા આ તૈયારીઓ જે તે સંસ્થાની કેવી છે એનું નિરીક્ષણ રાખવામાં આવેલ છે। આજરોજ આખા દેશની સાથે આપણો જિલ્લો પણ આ કાર્યક્રમમાં આપણી તૈયારીઓ કેવી છે એમાં સહભાગી થઈ રહ્યો છે। કોરોના એક એવો રોગ છે કે એનાથી હાલ આપણે ગભરાવાની જરૂર નથી, પણ વર્સ્ટ કેસ સિનારીઓ તરીકે જો સ્થિતિ એવી આવી પડે કે આપણી જરૂરિયાત પડે તો આપણી પાસે દરેક સાધન સામગ્રી, માણસોની તાલીમ, ડોક્ટર્સ, નર્સિસ, પેરામેડિક્સ એ બધાની તાલીમ અને એ તૈયારીઓના ભાગરૂપે આજે મોક ડ્રિલ રાખવામાં આવેલ છે અને સૌને વિનંતી છે કે આપણે કોરોનાને હરાવવો હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ને એ ખૂબ જ જરૂરી છે। જ્યારે જ્યારે પબ્લિક ગેધરિંગ થાય ત્યારે આપણે માસ્ક અવશ્ય પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ। આ બે વસ્તુઓ ને અને ત્રીજી વસ્તુ છે આપણા હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોઈએ।